તમારું કોઈ પણ જિંદગીનું કોઈ પણ કામ હોય તમારાથી ન થાય અને તમે જ્યારે બીજા ઉપર અપેક્ષા રાખીને બેઠા છો, મારું આ કામ કોઈ કરી દે, મારું આ કામ કોઈ કરી દે, હે ભગવાન મારું આ કામ થઈ જાય તો સારું, મારું આ કામ થઈ જાય તો સારું, અને ત્યારે એ તમારા કામ માટે કોઈક માણસ આવે અને એ કામ તમારું પાર પડી જાય તો સમજો જેના દ્વારા કામ પાર પડ્યું છે ને એ આપણા માટે ભગવાન છે. કારણ આપણે તો ભગવાનને જ કીધું હતું તમે મારું કામ પાર પાડો. તો આપણી જિંદગીનું જે કંઈ કામ છે એ પાર પડી જાય, આપણી જિંદગીમાં જે આપણને મદદ કરે છે એ આપણા માટે ભગવાન હોવો જોઈએ. જરૂર નથી ભગવાન ચાર હાથવાળો બનીને આવે, અરે બે હાથવાળાના રૂપમાં પણ ભગવાન આવ્યો હોય શું ખબર, કોણ જાણે કિસ રૂપ મે નારાયણ મિલ જાય, કોને ખબર છે નારાયણ કયા રૂપે આવશે. માટે આપ સૌ તમારા જીવનમાં તમને જે ઉપયોગી બને છે, તમને જે મદદ કરે છે એને તમારો ભગવાન માનો, એ તમારો ઈશ્વર છે, તમારો પરમાત્મા છે.